મહીસાગર જિલ્લાના લુણાવાડાના મુખ્ય માર્ગ ઉપર આરટીઓ તેમજ એનએચએઆઈ અને સરકારી વહીવટતંત્રની ઘોર બેદરકારીના કારણે નેશનલ હાઈવે માર્ગ ઉપર અવારનવાર સર્જાતા અકસ્માતોથી મોત થાય છે। મહીસાગર જિલ્લાના લુણાવાડામાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે, જે દક્ષિણ દિશામાં જતા ગોધરા, હાલોલ, વડોદરા, ભરૂચ, સુરત થઈને દેશની આર્થિક રાજધાની તેમજ માયાવી નગરી મુંબઈ પહોંચે છે। જ્યારે ઉત્તર તરફ જતા મોડાસા, સામ્રાજી, ઉદયપુર, જયપુર થઈ રાજસ્થાન થઈ અને રાજધાની દિલ્હી પહોંચે છે, જેને લીધે આ હાઈવે માર્ગ વાહનોની સતત અવરજવરના કારણે જાગૃત અવસ્થામાં જોવા મળે છે। પુષ્કળ પ્રમાણમાં પસાર થતા વાહનોવાળા ડ્રાઈવરો વાહનોની ગતિ ફૂલ સ્પીડમાં રાખીને પોતાની મોજમાં ગાયો ચરાવતા હોય છે, ત્યારે આવા જોખમી હાઈવે પર કેટલાક સારા સંકુલ મોટા મોટા વેપારીઓની ધંધાદારીઓ તેમજ લેબોરેટરી અને મોટા મોટા હોસ્પિટલો પણ આવેલા છે, જેને લઈને રાહદારીઓને પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે, જેને લઈને પૂરપાટ અને ગતિમાં વધારો કરતા વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને કેટલીક જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ જાય છે। મહીસાગર જિલ્લાની વહીવટી કચેરીમાં તેમજ આ હાઈવે માર્ગ ઉપર આવેલ આરટીઓ ઓફિસના સરકારી કામરથી આવતા ટુ વ્હીલરવાળા, ફોર વ્હીલરવાળા માણસ રેડક્રોસ કરીને આવતા જતા હોય છે, જેને લઈને અકસ્માત સર્જાવાનો ચોક્કસ બનાવ પામ્યો છે। આ બાબતે આરટીઓ ઓફિસના જવાબદાર અધિકારી તેમજ કર્મચારી અને જવાબદાર સરકારી વહીવટી તંત્ર અકસ્માતો થતા રોકવા માટે અને કેટલીક નિર્દોષ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ જાય છે તેને રોકવા માટેના કાયમી પગલાં ભરે તેવી લુણાવાડા તેમજ જિલ્લામાંથી આવતી પ્રજાની લાગણી અને માંગણી છે। અમિત કોઠારી, ZSTV, સંતરામપુર।